નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 9 આપણા શરીરના આંતરિક અવયવો. આપણા શરીરના આંતરિક અવયવો એટલે કે આપણા શરીરની અંદર જે અવયવો આવેલા છે તેના વિશે આપણે આજે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે અહીંયા આપણું શરીર અનેક નાના મોટા અવયવોનું બનેલું છે. આપણા શરીરની રચના અને દરેક અવયવનું કાર્ય નવાઈ પમાડે તેવા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું શરીરે અનેક નાના મોટા અવયવોનું બનેલું છે અને શરીરની રચના કેવી છે? દરેક અવયવનું કાર્ય નવાઈ પમાડે તેવું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરના આંતરિક અવયવ વિશે આપેલા દરેક ફકરાને વાંચો, તેની સામે આપેલું દરેક ચિત્ર ઓળખી અવયવનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આપણા શરીરના આંતરિક અવયવ વિશે ફકરા આપેલા છે, વાંચવાના છે અને તે અવયવ કયું છે તે આપણે બોક્સમાંથી નામ પસંદ કરીને લખવાનો છે. તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા પહેલું, તે સ્નાયુઓનો બનેલો ધમણ જેવો પોલો અવયવ છે. તે સતત ધબકતો રહીને આખા શરીરમાં લોહીને ફરતું રાખે છે. શું કહે છે? કે તે સ્નાયુઓનો બનેલો ધમણ જેવો પોલો અવયવ છે અને તે સતત ધબકતો રહીને આખા શરીરમાં લોહીને ફરતું રાખે છે. એક મિનિટમાં તે આશરે 70-72 વખત અથવા એક દિવસમાં કેટલી વખત છે? 100,000 વખત. કેટલી વખત? 100,000 વખત ધબકે છે. તેનો જમણો ભાગ લોહીને શુદ્ધ થવા ફેફસામાં મોકલે છે. તેનો ડાબો ભાગ ફેફસામાંથી શુદ્ધ લોહી ખેંચે છે. આમ તે આખા શરીરમાં શુદ્ધ લોહી મોકલે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કયો અવયવ છે? હૃદય. તો હૃદય છે એ આપણા સતત ધબકતું રહે છે અને લોહીને શરીરમાં ફરતું રહે અને કેટલી વખત ધબકે છે? 1 મિનિટમાં આશરે 70-72 વખત અને 1 દિવસમાં 100,000 વખત. અને તેનો જમણો ભાગ છે વિદ્યાર્થી મિત્રો, તે લોહીને શુદ્ધ થવા ફેફસામાં મોકલે છે અને તેનો ડાબો ભાગ ફેફસામાંથી શુદ્ધ લોહી ખેંચે છે. આમ તે આખા શરીરમાં શુદ્ધ લોહી મોકલે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ હૃદયનું ચિત્ર જોયું તમે? આ છે હૃદય. તો હવે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. 2, તે આપણા શરીરનું નિયંત્રણ કેન્દ્ર છે. અત્યંત કઠણ ખોપરીની અંદર તે આવેલું છે. શું કીધું છે? કે તે આપણા શરીરનું નિયંત્રણ કેન્દ્ર છે અને તે અત્યંત કઠણ ખોપરીની અંદર આવેલું છે. માથાનો જે આપણે ખોપરીનો ભાગ કહીએ ત્યાં ખોપરી દ્વારા તેનું રક્ષણ થાય છે. શું કીધું છે? કે આ અવયવનું ખોપરી દ્વારા રક્ષણ થાય છે. તે આપણી પ્રતિભા, બુદ્ધિ, જાગૃતતા અને સ્મરણ શક્તિનું કેન્દ્ર છે. તો કયો અવયવ આવશે વિદ્યાર્થી મિત્રો? મગજ. શું આવશે? મગજ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મગજ છે આપણા શરીરનું નિયંત્રણ કેન્દ્ર છે અને તે અત્યંત ખોપરીની અંદર આવેલું છે એટલે ખોપરી દ્વારા તે મગજનું રક્ષણ થાય છે અને તે આપણી બુદ્ધિ, પ્રતિભા, જાગૃતતા અને સ્મરણ શક્તિનું કેન્દ્ર છે. તો આ જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આ ખોપરીની અંદર મગજ આવેલું છે. આ છે મગજ. જોયું ને તમે? તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 3, તે શ્વસન ક્રિયા સાથે સંકળાયેલા છે. નાક દ્વારા લીધેલો શ્વાસ તેમાં આવે છે. તેના દ્વારા હવામાંનો ઓક્સિજન લોહીમાં ભરે છે અને લોહીમાંનો કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છવાસ માટે બહાર નીકળે છે. તે લોહીને ચોખ્ખું કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કીધું છે? તો આ કયો અવયવ આવશે? ફેફસા. તો ફેફસા છે એ વિદ્યાર્થી મિત્રો શ્વસન ક્રિયા સાથે સંકળાયેલા છે અને નાક દ્વારા જે આપણે શ્વાસ લઈ નાક દ્વારા લીધેલો શ્વાસ એ ક્યાં જાય છે વિદ્યાર્થી મિત્રો? ફેફસામાં. અને તેના દ્વારા હવામાંનો ઓક્સિજન લોહીમાં ભળે છે અને લોહીમાંનો કાર્બન ડાયોક્સાઇડ એ ઉચ્છવાસ માટે એટલે આપણે જે શ્વાસ બહાર કરીએ એના માટે બહાર નીકળે છે અને તે લોહીને ચોખ્ખું કરે છે. તો ફેફસા એ લોહીને ચોખ્ખું કરે છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ આ છે ફેફસા. તમે જોયા વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં? જુઓ આ શરીરની અંદર ફેફસા આવેલા છે. આ છે ફેફસા. હવે આગળ જોઈએ 4, તે આપણા શરીરનો સૌથી મોટો અવયવ એટલે કે ગ્રંથિ છે. તે પેટમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલો છે. તેમાં પિત્ત બને છે. તે પાચન ક્રિયામાં મદદ કરે છે. નુકસાન કરે તેવી ચીજોમાંનું વિષ તે દૂર કરે છે.
તે કેટલાક વિટામિન ખનિજો તથા ચરબીને જમા કરવાનું કાર્ય પણ કરે છે. તો કયો અવયવ છે? યકૃત. તો વિદ્યાર્થી મિત્રો, આ યકૃત અવયવ છે શરીરનો સૌથી મોટો અવયવ, એટલે કે ગ્રંથિ પણ. તે પેટમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલું છે. આ યકૃત અવયવે આપણા પેટમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલું છે. તેમાં પિત્ત બને છે, તે પાચન ક્રિયામાં મદદ કરે છે અને જે આપણા શરીરમાં નુકસાન કરે તેવી ચીજોમાંનું વિષ તે આ યકૃત દૂર કરે છે અને કેટલાક વિટામિન ખનિજો તથા ચરબીને જમા કરવાનું કાર્ય પણ કરે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે યકૃત. તમે જોયું ને યકૃત. તો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પાંચ, તે જાડી કોથળી જેવું છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે અન્નનળી દ્વારા તેમાં આવે છે. તેમાં ખોરાક વલોવાય છે અને જઠર રસ ભરતો જાય છે અને એક પ્રકારનો સૂપ બને છે. તેમાં ખોરાકનું અંશતઃ પાચન થાય છે. તો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા? આ કયો અવયવ આવશે? જઠર આવશે. શું આવશે? જઠર. તો આ જઠર છે એ કેવું છે? જાડી કોથળી જેવું છે. તે આપણે જે ખોરાક ખાઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તે અન્ન દ્વારા ક્યાં જાય છે? તો જઠરમાં આવે છે અને તેમાં ખોરાક વલોવાય છે અને જઠર રસ તેમાં ભરતો જાય છે. અને આ ખોરાક એ કેવો બને છે? એક પ્રકારનો સૂપ બની જાય છે. તેમાં ખોરાકનું અંશતઃ પાચન થાય છે. તો આપણા ખોરાકનું અંશતઃ પાચન ક્યાં થાય વિદ્યાર્થી મિત્રો? જઠરમાં. તો જુઓ, આ છે આપણા શરીરની અંદર આવેલું જઠર. જોયું તમે આ જઠર? તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, છ, તે આપણા શરીરમાં લોહીને ગાળવાનું કામ કરે છે. પેડુંની ઉપર પાછલા ભાગમાં વાલના દાણા જેવા બે અવયવો આવેલ છે. તે વધારાનું પાણી, ક્ષારો તથા લોહીમાંની અશુદ્ધિને ગાળવાનું કામ કરે છે અને કચરાને પેશાબ વાટે બહાર કાઢે છે. તો વિદ્યાર્થી મિત્રો, કયો અવયવ? મૂત્રપિંડો. તો વિદ્યાર્થી મિત્રો, આ મૂત્રપિંડો અવયવ છે એ આપણા શરીરમાં લોહીને ગાળવાનું કામ કરે છે અને જે પેડુંની ઉપર પાછલા ભાગમાં વાલના દાણા જેવા બે અવયવો આવેલ છે તે વધારાનું પાણી તથા ક્ષારો તથા લોહીમાંની અશુદ્ધિને ગાળવાનું કામ કરે છે. તો આ મૂત્રપિંડો એ વધારાનું પાણી હોય જે ક્ષારો તથા લોહીમાંની અશુદ્ધિ એને ગાળવાનું કામ કરે છે અને કચરાને પેશાબ વાટે બહાર કાઢે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જુઓ આપણે શરીરની અંદર આવેલા મૂત્રપિંડો છે. તો તમને આ વાલના દાણા જેવા દેખાય છે ને પેઢું, અહીંયા પેઢું હોય અને ઉપરના ભાગમાં આવા વાલના દાણા જેવા બે અવયવ છે એ કયા છે? મૂત્રપિંડો. તો તમે જુઓ, જોયું ને ચિત્ર મૂત્રપિંડોનું વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આગળ જોઈએ. સાત, તે બે ભાગમાં વહેંચાયેલું છે, નાનું અને મોટું. જઠરમાંથી પસાર થયા બાદ ખોરાક નાનામાં આવે છે અને ત્યાં તેનું પાચન થાય છે. નહીં પચેલો ખોરાક મોટામાં આવે છે જેનો અંતે શરીરની બહાર મળ સ્વરૂપે નિકાલ થાય છે. તો આ કયા અવયવ આવશે વિદ્યાર્થી મિત્રો? નાનું અને મોટું આંતરડું. તો વિદ્યાર્થી મિત્રો, આ નાનું આંતરડું અને મોટું આંતરડું જે અવયવો છે એ બે ભાગમાં વહેંચાયેલા છે, નાનું અને મોટું. તો આપણા જઠરમાંથી પસાર થયા બાદ ખોરાક ક્યાં આવે છે? નાના આંતરડામાં, અને ત્યાં તેનું પાચન થાય છે. અને જેટલો જે ખોરાકનું પાચન ના થાય એ ક્યાં આવે છે? મોટા આંતરડામાં આવે છે અને જેનો અંતે શરીરની બહાર મળ સ્વરૂપે નિકાલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જુઓ આપણા શરીરની અંદર આવેલું નાનું આંતરડું અને મોટું આંતરડું છે. જોયું તમે? તો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આઠ, તે આપણા શરીરને આકાર અને આધાર આપે છે. તે સાંધા દ્વારા જોડાયેલા છે. તેના માળખાને હાડપિંજર કહે છે. તે સખત અને મજબૂત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કયા અવયવ? હાડકા. તો હાડકા છે એ આપણા શરીરને આકાર અને આધાર આપે છે. હાડકા જ ના હોય વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં તો આપણા શરીરનો આકાર કેવો હોય? હોય ના. તો તે સાંધા દ્વારા જોડાયેલા છે. તો આ હાડકા છે એકબીજાના સાંધાથી જોડાયેલા છે. તેના માળખાને હાડપિંજર કહે છે. તે સખત અને મજબૂત હોય છે. હાડકા કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો? સખત અને મજબૂત હોય છે. જુઓ તમે અહીંયા હાડકાનું હાડપિંજર જોયું વિદ્યાર્થી મિત્રો?
તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠનું સ્વાધ્યાય જોઈએ। तो जो ये विद्यार्थी मित्रों स्वाध्याय प्रश्न एक योग्य शब्दों वडे नीचे आपेली खाली जगह पूरो। तो विद्यार्थी मित्रों अँ खाली जगह आपेली से आप योग्य शब्द वडे खाली जगह पाठना आधार पूरवा छे। तो जो ये सतत धबकतु रही आखाए शरीर में लोहीने फरतु राखे छे। तो आप आग पाठ में सीखी गया शू आ विद्यार्थी मित्रों हृदय आवशे। शू आवशे हृदय बे ते अपना शरीर नियंत्रण केन्द्र छे। तो शरीर नियंत्रण केन्द्र क्यों अवयव है विद्यार्थी मित्रों अपने पाठ में सीखी शू आवशे मगज। तो आप खाली जगह में लखीशू मगज। त्रण ते लोही ने चोख्खू करे छे। लोही ने चोख्खू करवानुं काम कोण करे विद्यार्थी मित्रों फेफसा। तो आप खाली जगह में लखीशू फेफसा। चार ते अपना शरीर सौथी मोटो अवयव एटले के ग्रंथि छे। तो शू आवे जवाब में यकृत। तो आप खाली जगह में लखीशू यकृत। पांच आपणे जे खोराक खाईए छीए ते अन्ननळी द्वारा तेमां आवे छे। तो विद्यार्थी मित्रों आपणे खोराक खाईए ते अन्ननळी द्वारा क्या आवे छे जठर में। तो आप शू लखीशू जठर। छ ते वालना दाणा जेवा बे अवयवो छे। तो कया अवयवो तो आवशे मूत्रपिंडो। सात अहीं खोराकनुं पाचन थाय छे अने नहीं पचेलो खोराक शरीरनी बहार मल स्वरूपे निकाल थाय छे। तो विद्यार्थी मित्रों एमां शुं आवशे नानुं अने मोटुं आंतरडुं। नाना आंतरडामां खोराकनुं पाचन थाय अने जे ना पचे होय खोराक क्यां जाय विद्यार्थी मित्रों मोटा आंतरडामां। आठ ते आपणा शरीरने आकार अने आधार आपे छे। तो शुं आवशे हाडकां। तो आपणे खाली जग्यामां लखीशुं हाडकां। હવે જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો। તો અહીંયા આપણને વાક્ય આપ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણે એમાં વાક્યમાં બે શબ્દ છે એક ખોટો શબ્દ છે અને એક સાચો। તો આપણે સાચું વાક્ય બને એ માટે સાચો શબ્દ રાખીશું અને ખોટા શબ્દ પર છેકો મારીશું। પહેલું જોઈએ હૃદયનો જમણો અને ડાબો ભાગ લોહીને શુદ્ધ થવા ફેફસામાં મોકલે છે। તો અહીંયા આપણે ડાબા ઉપર છેકો માર્યો કેમ કે તેનાથી ખોટું વાક્ય બને છે। તો આ હૃદયનો જમણો ભાગ લોહીને શુદ્ધ થવા ફેફસામાં મોકલે છે આપણે સાચું વાક્ય બન્યું। બે મગજ અને હૃદય આખાય શરીરમાં શુદ્ધ લોહી મોકલે છે। તો શું આવશે વિદ્યાર્થી મિત્રો હૃદય આખાય શરીરમાં શુદ્ધ લોહી મોકલે છે। તો મગજ ઉપર આપણે છેકો માર્યો અને સાચું વાક્ય બનાવ્યું। ત્રણ હૃદય અને મગજ આપણી પ્રતિભા બુદ્ધિ જાગૃતતા અને સ્મરણ શક્તિનું કેન્દ્ર છે। તો કયો સાચો શબ્દ મગજ એથી આપણું સાચું વાક્ય બનશે। તો આપણે હૃદય પર છેકો માર્યો। હવે ચા ફેફસા અને હાડકા બે શબ્દ છે શ્વાસ લેવા અને કાઢવાના અવયવો છે। તો શ્વાસ લેવા અને કાઢવાના અવયવો કયા છે વિદ્યાર્થી ફેફસા। તો આ ખોટો શબ્દ હાડકા છે એના પર આપણે છેકો માર્યો। પાંચ મગજ યકૃત પેટમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલું છે। તો યકૃત એ પેટમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલું છે એ આપણું સાચું વાક્ય। તો આપણે મગજ પર છેકો મારીશું। છ જઠરમાં ખોરાકનું અંશતઃ અને સંપૂર્ણ પાચન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો એમાં કયું શબ્દ રાખીએ તો સાચું વાક્ય બને અંશતઃ। તો આપણે સંપૂર્ણ પર છેકો માર્યો। સાત આપણા શરીરમાં બે અને ત્રણ આંતરડા આવેલા છે। તો કેટલા આંતરડા આવેલા છે આપણા શરીરમાં વિદ્યાર્થી મિત્રો બે। તો આપણે ત્રણ પર છેકો માર્યો। આઠ આંતરડા મૂત્રપિંડો શરીરના કચરાને પેશાબ માટે બહાર કાઢે છે। તો શરીરના કચરાને પેશાબ માટે બહાર કયો અવયવ કાઢે છે મૂત્રપિંડો। તો આપણું સાચું વાક્ય બનશે અને આંતરડા એ ખોટો શબ્દ। તો આપણે એના પર છેકો માર્યો। તો અહીંયા કેટલું જાણવા જેવી આપેલું છે થોડી અગત્ય હતી। તો જોઈએ રુધિરાભિસરણ તો આ છે ચિત્ર રુધિરાભિસરણનું આપણે જોઈએ થોડી સમજીએ। રુધિ એટલે કે શું થાય લોહી થાય આપણા શરીર માટે ખૂબ અગત્યનું છે। લોહી આપણા શરીર માટે ખૂબ અગત્યનું જ છે ને વિદ્યાર્થી મિત્રો તે શરીરના અલગ અલગ ભાગોમાંથી અશુદ્ધિઓ લઈ આવે છે જેને ગાળવાનું કામ મૂત્રપિંડ કરે છે। ત્યારબાદ શુદ્ધ રુધિર ઓક્સિજન અને પોષક તત્વોનું વહન કરે છે।
સરેરાશ કદ ધરાવતા મનુષ્યમાં એટલે કે પુરુષમાં આશરે 5.5 લિટર રુધિર હોય છે. સરેરાશ કદ ધરાવતા પુરુષમાં કેટલું રુધિર હોય છે? તો 5.5 લિટર. જ્યારે સ્ત્રીમાં કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો? 4.5 લિટર રુધિર હોય છે. રુધિર એટલે કે લોહી. રુધિરનું વહન કરનાર નસોને રુધિરવાહિનીઓ કહે છે. રુધિરનું વહન જે કરે છે એ નસોને શું કહે છે? રુધિરવાહિનીઓ. આપણા શરીરમાં રુધિરવાહિનીઓનું ખૂબ મોટું નેટવર્ક રહેલું છે. આપણા શરીરમાં નસો કેટલી બધી હોય છે એટલે આપણે એને શું કીધું કે ખૂબ મોટું નેટવર્ક રહેલું છે. હૃદયમાંથી શરીરના અન્ય ભાગોમાં ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિર લઈ જનારી રુધિરવાહિનીઓને ધમની કહે છે. ફેફસાને રુધિર પહોંચાડવાની ધમનીઓ ઓક્સિજન વગર અશુદ્ધ રુધિરનું વહન કરે છે. શરીરના ભાગોમાંથી હૃદયને અશુદ્ધ ઓક્સિજન વગરનું કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર પહોંચાડનાર રુધિરવાહિનીને શિરા કહે છે. તો શરીરના ભાગોમાંથી હૃદયને અશુદ્ધ ઓક્સિજન વગરનું કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર પહોંચાડનાર રુધિરવાહિનીને શું કહે? શિરા. પરંતુ જે શિરાઓ ફેફસામાંથી હૃદયમાં આવે છે તે ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિરનું વહન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 9 પૂરો થયો. તો તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં પ્રશ્ન 1 એના પ્રશ્નો ખાલી જગ્યાઓ છે સામે સાચી ખાલી જગ્યા પૂરવાની છે, અને પ્રશ્ન 2 એમાં સાચો અને ખોટો શબ્દ આપે છે તો ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવવાનું છે. તો આ છે તમારું હોમવર્ક, પ્રશ્ન 1ના પ્રશ્નો અને પ્રશ્ન 2ના. તો સારા અક્ષરે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક કરજો. તો ચલો આવજો વિદ્યાર્થી મિત્રો.